नमस्कार विद्यार्थी मित्रों, पुनः एक बार परिवार यूट्यूब चैनल इंग्लिश हिंदी साथे रहो आपनो स्वागत छे। मित्रों लास्ट लेक्चर के अंदर आपने प्रोनाउन भण्या अने हवे आजे आप अंग्रेजी भाषा नो एक महत्वनो टॉपिक टेन्सेस भणवा जई रह्या छे। तो मित्रों वर्ब टेन्स ए लैटिन भाषा शब्द टेम्पस प्रतीत रह रहे छे। टेम्पस प्रतीत उतरी आ रहे छे। तो टेंस ए लैटिन भाषा में शब्द टेम्पस प्रतीत रह रहे छे। हवे टेम्पस जेनो अंग्रेजी नी अंदर मतलब थाय छे टाइम, ने टाइम એટલે समय। तो मित्रों અહીંયા આપણે ટેન્સિસ કર્યું એટલે કે કાળ, અને કાળ એટલે એ જ પાછું આપણો સમય। તો મિત્રો આમ જોઈએ તો આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે એક સમય ચાલ્યો ગયો, અત્યારે સારો સમય ચાલે છે, હવે પછી સારો સમય આવશે। તો આપણે પણ એની ત્રણ રીતે વિભાજન કરીએ કે એક સમય વીતી ગયો છે તો એ ભૂતકાળ છે, અત્યારે ચાલી રહ્યો છે તો વર્તમાન છે, હવે પછી જે આવવાનું છે એ ભવિષ્યકાળ છે। તો મિત્રો ટેન્સ એટલે કે કાળ, અને કાળના મુખ્ય ત્રણ, કાળના મુખ્ય ત્રણ, એક છે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, બીજો સાદો ભૂતકાળ, અને ત્રીજો સાદો ભવિષ્યકાળ। આ મુખ્ય ત્રણ કુલ કાળ છે 12, પછી એના પેટા પ્રકારો છે, પણ મુખ્ય ત્રણ કાળ, એમાં આજનો આપણો કાળ છે સાદો વર્તમાન કાળ। આજે આપણે સાદા વર્તમાન કાળ વિશે માહિતી મેળવવાની છે। તો સાદો વર્તમાન, તો મિત્રો સાદો વર્તમાન કાળ જોઈએ તો એ પહેલા એના ટુબીના રૂપો શું છે, તો કે ટુબીના રૂપો એમ ઇઝ આર, ટુબીના રૂપો એમ ઇઝ આર છે સાદા વર્તમાન કાળ। તો એનો ઉપયોગ ક્યારે થશે, તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજબરોજ થતી ક્રિયાઓ, સનાતન સત્યો, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, તમારી ટેવ છે, તમારી પસંદગી છે, આ બધું વર્ણવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। તો મિત્રો તમને પ્રશ્ન થશે રોજબરોજની ક્રિયાઓ કે, તો કે રોજ આપણે ઉઠવું છે, નાહવું છે, બ્રશ કરવું છે, ચા પીવી છે, રોજે રોજ આપણે ચાલવા જતા હોઈએ, આ બધી ક્રિયાઓ જે છે એ રોજબરોજની છે, જે આપણે એને આપણે શારીરિક ક્રિયાઓ કહીએ છીએ। સનાતન સત્યો, તો તમને પૂછ્યું છે સનાતન સત્યો, તો સનાતન સત્યો એક ઉદાહરણ આપો, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આવે છે, તો સનાતન સત્ય સત્ય છે। સૂર્ય ક્યારે પશ્ચિમમાં ઉગે છે, ના, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, તો એને સનાતન સત્ય કહેવાય છે। એ જ રીતે તમને તમારો ટેવ છે, તમારી પસંદગી છે, ધારો કે તમને ચા ગમે છે, તો તમે શું કહો આઈ લાઈક મી, તો તમારી પસંદગી એ ચાપલી અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ હશે, અને ભૂતકાળમાં પણ તમારી પસંદગી ચાપલી તમને ગમતી હતી, તો એને બધું સાદા વર્તમાન કાળ વિશે વડે દર્શાવશો। તો આમ સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજબરોજ થતી ક્રિયાઓ, રોજબરોજ થતી ક્રિયાઓ જેને આપણે ડેઇલી એક્શન કહીએ, સનાતન સત્યો, સદ્રઢ સનાતન સત્યો, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, તમારી પોતે પસંદગી, તેઓ પસંદગી, આ દરેક વસ્તુને દર્શાવવા માટે સાદા વર્તમાનનો ઉપયોગ થાય છે, એના ટુબીના રૂપમાં અહીંયા લખે છે એમ ઇઝ આર। હવે મિત્રો આ કારણે સમજતા પહેલા આપણે
कि आपने क्या क्या वाक्य रचना ने अंदर यानी आपने खास जरूर पढ़ना है। तो मित्रों प्रथम आपने टू बी, तो टू बी से एम इज आ, तो मित्र तुमने टू बी नो यूज आवडतो जसे कि एम तो यहां से आई साथ आवशे प्रथम पुरुष एकवचन साथे एम आवशे पछी इज એટલે કે ત્રીજો પુરુષ એકવચન ઈ સી ઈ હું અહીંયા લખી દઉં કે આની સાથે એમ નો ઉપયોગ ઈ સી ઈ અને એકવચન આ ત્રીજો પુરુષ એકવચન એની સાથે ઈ નો ઉપયોગ થશે એ જ રીતે મિત્રો આ તો પ્રથમ પુરુષ બહુવચન બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન અને કુ બહુવચન હોય અથવા તો કોઈ બીજા નામ હોય તો ત્યારે ઉપયોગ થશે આ આ ટુ બી ના રૂપો છે આના માટે તમે ઉદાહરણ વાપરવા માંગો છો કે આઈ એમ ટીચર આઈ એમ ડોક્ટર હોય છે એમ નું કાર્યકાળ વર્તમાન છે આપણે વર્તમાન પરિસ્થિતિ બોલવા છે યુ આર સ્ટુડન્ટ યુ આર ફાર્મર દે આર બોય એટલે તમારે એનો યુઝ રીતે તમે ઉપયોગ ટુ બી નો હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો એ જ રીતે મિત્રો હવે ટુ હેવ અને ટુ ડુ ના વર્બ ટુ હેવ અને ટુ ડુ ના વર્બ તો ટુ હેવ માલિકી બતાવે છે જેમ કે તમારે કેવું છે કે મારી પાસે ફોન છે તો તમારે હેવ માલિકી દર્શક સહાયક ક્રિયાપદ છે તો એના રૂપે દેખી તો પ્રથમ પુરુષ એકવચન સાથે હેવ આવશે આઈ સાથે હેવ વી યુ દે હોય બહુવચન હોય કે કોઈ બે નામ હોય ત્યારે એની સાથે પણ હેવ આવશે મારે કેવું છે કે મારી પાસે માર્કર છે આ હેવ માર્ક માર્ક તો જો મિત્રો અહીંયા મારી પોતાની પાસે કોઈ વસ્તુ છે તો એ માટે હેવ એટલે ની પાસે હો હેવ એટલે ની પાસે હો તો એ જ રીતે ત્રીજા પુરુષ એકવચન સાથે એટલે કે હી સી ઈ એકવચન કે કોઈ એક નામ હોય તો એની સાથે એસ નો ઉપયોગ થશે ધારો કે મારે કેવું છે કે તેની પાસે સાયકલ છે તો હી હી એટલે તે હેઝ એટલે ની પાસે હું હી હેઝ અ બાયસિકલ સી એલ બાયસિકલ તેની પાસે સાયકલ છે એ જ રીતે મિત્રો ડુડલ્સ ના રૂપો ડુડલ્સ ના રૂપો તો ખાસ ધ્યાન રાખજો અહીંયા જ્યાં હેઝ નો ઉપયોગ થયો તે દરેક જગ્યાએ ડુ આવશે આઈ સાથે ડોસ બી સાથે પણ ડો યુ સાથે પણ ડો થે આસે તો પણ ડો આવશે બહુવચન છે તો પણ ડો આવશે મિત્રો ડુડલ્સના રૂપો આપણને સાદા વર્તમાનકાળની નકાર રચના બનાવવાની અંદર ખૂબ જ ઉપયોગી છે એ જ રીતે હેવ એસના જે રૂપો છે એ આપણને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળની રચનાઓમાં પણ ઉપયોગી થશે અને ત્રીજો પુરુષ એકવચન જેમ સાથે દર્શા છે તો મિત્રો આશા રાખું છું કે તમને ટુ બી ટુ હેવ અને ટુ ડુ ના રૂપોની અંદર ખબર પડી ગઈ છે એનો ખ્યાલ આવી ગયો છે તો એ ધીરે 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 આપણે આગળ વધતા રહીએ હવે સાદો વર્તમાન તો સાદા વર્તમાનકાળની આપણે ઉપયોગ ક્યારે થાય એને સમજી ગયા એના ટુબીના રૂપ જોઈ લીધા હવે એની અંદર આપણે આગળ જતા આપણે એ બાબત ધ્યાન રાખીએ કે કોઈ પણ કાર્ય તેની રચના હોવાની છે એનું બંધારણ છે તે બંધારણને આપણે શીખવાનું છે તો પ્રથમ ગુજરાતીની રચના શું છે અને અંગ્રેજીની રચના વચ્ચેનો તફાવત શું છે એને મિત્રો સમજી લઈએ હું અહીંયા ગુજરાતીનું ઉદાહરણ આપું છું કે રમેશ સફરજન ખાય છે રમેશ સફરજન ખાય છે મેં અહીંયા એક ઉદાહરણ આપું છું કે રમેશ સફરજન ખાય છે તો રમેશ એ કરતા છે સફરજન એ કર્મ છે અને ખાવું એ ખાય ક્રિયાપદ છે તો મિત્રો કરતા કોને કહેવાય કર્મ કોને કહેવાય અને ક્રિયા
जरूर कर्म को यानी कि उसके जेना द्वारा क्रिया थती हो यानी कर्ता के वाचे जेना पर क्रिया थती हो ए कर्म के वाचे ताकि वो रमेश सफरजन खाए से तो रमेश की क्रिया सफरजन ने खावा नहीं तो क्रिया सफरजन पर दे दी थी तो यानी कर्म के वाचे अरे क्रिया पर दी छे को क्रिया थती रमवानी क्रिया थती हो खावानी थती हो बोलवानी थती हो पढ़ावानी थती हो कोई पण क्रिया थती हो ने क्रिया पर दी तो मित्रों गुजराती रीत में शू छे कर्ता कर्म अने क्रिया पर तो ए ज रीते आपणे अंग्रेजी की रचना देखी आ ज वाक्य में आपणे अंग्रेजी बनावी है अने जोई तो के रमेश ये सब्जेक्ट छे रमेश इट्स ये एप्पल रमेश सफरजन खाय छे तो जो गुजराती रचना अने अंग्रेजी रचना ये बने ने केटलो डिफरेंट छे तो रमेश क्रिया पद करता छे इट्स हवे ई के खाव अने बीजो कोई शब्द छे ने क्रिया पद एस प्रत्यय लागे छे तो एस क्रिया पद वर्ब એટલે કે ક્રિયાપદ અને હે એપલ એપલ યાનો કર્મ એટલે કે ઓબ્જેક્ટ તો જો ગુજરાતી રચનાની અંદર કરતા પ્રથમાંકો પછી કર્મ અને પછી ક્રિયાપદ આવે તો એ જ રીતે અંગ્રેજીની અંદર કરતા પ્રથમાંકો છે પછી કર્મ ગુજરાતીમાં આવતું પ્રવૃત્તિ કે રચના હોય એટલે ક્રિયાપદ આવે છે અને કર્મ પછી આવે છે તો મિત્રો ગુજરાતી રચના જ્યારે પ્રથમ કર્તા કર્મ અને ક્રિયાપદ જોવા જોઈએ જ્યારે અંગ્રેજીની રચના છે તો એની અંદર પ્રથમ કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ જોવા જોઈએ તો મિત્રો આ બંને ગુજરાતી અને અંગ્રેજી વાક્ય રચનાનો ડિફરન્સ